ની ફરિયાદ ઉઠી હતી જે અંગે રેમન્ડ કંપનીના કર્મચારીઓ દ્વારા આણંદ શહેરમાં બ્રાન્ડેડ રેમન્ડના નામે બોગસ કાપડ વેચતા વેપારીઓ સામે તપાસ હાથ ધરી હતી જેમાં કર્મચારીઓએ આણંદ ટાઉન પોલીસને સાથે રાખી 500 દુકાનોમાં રેડ કરી હતી ત્યારે આ મામલે વધુમાં સાંભળીએ શું કહી રહ્યા છે આણંદ ડીવાયએસપી જેએન પંચાલ તારીખ 29/11/2023 ના રોજ બપોરના સમયે આણંદ ટાઉનમાં આવેલ અલગ અલગ દુકાનો કે જેના માલિકો અશોક ભીખાભાઈ શાહ જગદીશભાઈ ભીખાભાઈ શાહ વિરાગ અમિતભાઈ શાહ સંજય માનસિંહ ઠાકોર તથા અંકિત પ્રવીણભાઈ શાહની દુકાનોમાં રેમન્ડ કંપનીના ઓથોરાઇઝ અધિકારીઓએ કાપડ ચેક કરતા તેમાં ડુપ્લિકેટ કાપડ હોવાની હકીકત જણાવતા આ બાબતે સલીમ ખાન મહેમ્મદ ખાન રહેવાસી મહારાષ્ટ્ર મુંબઈનાઓએ આ 5 ઇસમોના વિરુદ્ધમાં કોપીરાઇટ એક્ટ મુજબનો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરતા આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી પૃથક્કરણ કરી અને આરોપીઓને અટક કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે ના હાલ સુધી આ આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કર્યા બાદ ધરપકડ કરવાની હોય એ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કર્યા બાદ જ ધરપકડ કરવામાં આવશે અને ધરપકડ કરવાની બાકી છે.